અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રાધામ શામળાજીમાં પોલીસની સંયુક્ત ટીમ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. સૌ પ્રથમ અહીં અજાણ્યા ઇસમ દ્વારા બંધ કવરમાં મંદિરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જે બાદ મંદિરના ટ્રસ્ટ દ્વારા અરવલ્લી જિલ્લા પોલીસ સ્ટેશનને સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. તો પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા જ ગણતરીની મિનિટોમાં જ બે શખ્સોની ધરપકડ કરી લેતા મોક ડ્રીલ સફળ સાબિત રહી હતી. તો આ મુદ્દે સંવાદદાતા તસ્લીમ ફોન લાઇન પર જોડાઈ ગયા છે. જી તસ્લીમ, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? જી તસ્લીમ, તો શામળાજી મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી હતી, ખાસ કરીને વાત કરવામાં આવે તો મોક ડ્રીલ આ ઘટના સાબિત થઈ છે. તો શામળાજી મંદિરને ઉડાવી દેવાની ધમકી ટ્રસ્ટને આપવામાં આવી હતી, પત્ર લખીને ધમકી આપવામાં આવી હતી, ત્યારે આ સમગ્ર ઘટના પોલીસ દ્વારા કરવામાં આવેલી મોક ડ્રીલ સાબિત થઈ છે. સુરક્ષાને ભાગરૂપે પોલીસ દ્વારા અવારનવાર જે રીતે યાત્રાધામોમાં સુરક્ષાના બંદોબસ્તને ધ્યાને રાખીને મોક ડ્રીલ યોજવામાં આવતી હોય છે, તો તેને લઈને જ આ એક મોક ડ્રીલ હતી.